છેતાળીસ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે એસપીપી હોસ્પિટલમાં મહિલા સારવાર લઈ રહી હતી મહિલાને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ હતું અત્યાર સુધી કોરોનાના ત્રેપન પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અમદાવાદમાં

પ્રિયંકા જે પ્રકારે ગુજરાતમાં એક પછી એક કેસ વધી રહ્યા છે આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં જયંતિ રવિએ પણ કહ્યું કે જે પ્રકારે કેસ વધી રહ્યા છે અને હવે ટાઈમ છે ઇક્યુબેશનનો એટલે કહી શકાય કે ચેપ વધારે થશે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આ વચ્ચે ખૂબ જ માઠા સમાચાર કે વધુ એક મહિલાનું મોત થયું છેતાલીસ વર્ષની આ મહિલા જે છે તે બાવીસ માર્ચના રોજ એસડીપી હોસ્પિટલમાં આવી હતી અને એસડીપી હોસ્પિટલની અંદર તેને એડમિટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાસ કરીને જે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ પણ તેને હતું અને તેને વેન્ટિલેટર પણ રાખવામાં આવી હતી અને આકરા મહિનાનું મોત થયું 46 વર્ષે તેની ઉંમર છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી છે મકા અદીનાની હતી અને આપને એ પણ જણાવી દઉં પ્રિયંકા કે અત્યાર સુધી જે પ્રકારે કેસ સામે આવ્યા છે તેમાં રાજ્યમાં નવસો ને ોતેર લોકોના સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે અને નવસો ને આડત્રીસ જેટલા સેમ્પલ છે તે નેગેટિવ આવ્યા છે આમ સારા સમાચાર પરંતુ જે પ્રકારે છેતાલીસ વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે તે ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે ને રાજ્યમાં અને એમાં પણ અમદાવાદમાં આ બીજું મોત કહી શકાય અને રાજ્યમાં કુલ આંકડો ચાર મોતનો થઈ ચૂક્યો છે કોરોનાને કારણે અમારી સાથે માટે અને આ તમામ જાણકારી માટે